Hello, good evening to all. How are you all? Today we are going to discuss on true or false. Say whether the statement is true or false. A vakya sachu che ke khotu. Matlab true false jovanu chhe. Vidyarthi mitro ghani var evu thaye chhe ke pariksha ma true ane false lakhvana badle loko shu kare chhe. Sacha ni nishani kar de. ખરું કરે ટીક કરે અને પછી ચોકડીની નિશાની કરે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે આપણા નિયમ પ્રમાણે જોવા જોઈએ તો તમે આમ ખરાની નિશાની કરશો અથવા તો ચોકડીની નિશાની કરશો તો એ બિલકુલ ચાલશે નહીં તમારે સાચું હોય તો ટ્રુ લખવાનું છે ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે પૂરા કમ્પ્લીટ સ્પેલિંગ સાથે આપણા બોર્ડના નિયમ પ્રમાણે જો તમે એ રીતે ખરા ખોટા જે રીતે તમે ગુજરાતી ભાષામાં તમે કરીને આવો છો એ રીતે જો ખરા અને ખોટાની નિશાની કરેલી હશે ને તો વિદ્યાર્થી મિત્રો માર્ક નહીં મળે સાચું હોય તેના માટે ટ્રુ લખવાનું અને ખોટું હોય તે સ્ટેટમેન્ટ માટે આપણે શું લખીશું ફોલ્સ લખીશું તો જોઈએ આપણે ટ્રુ ફોલ્સ માં નંબર 1 તેજસ્વીની ફાધર ગિફ્ટેડ હર અ સ્કૂટર Tejaswini's father gifted her a scooter. So Tejaswini na pita hai, so scooter aapi ho tu? So swaha vidyan mitro ha statement yu se false. Ahi agar aapne su rakhi su? False હતું આ સ્ટેટમેન્ટ કેવું છે false કારણ કે એના પિતાજીએ શું આપ્યું હતું એના પિતાએ તો સાયકલ આપી હતી વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા આગળ શું લખવાનું છે આપણે false એના પછી નંબર 2 જોઈએ નંબર 2 તેજસ્વીની વોઝ પ્રાઉડ to see the bicycle અહીંયા એનો કેવાનો સેન્સ શું છે કે તેજસ્વીને બાઇસિકલ જોઈને પ્રાઉડ ફીલ થયું ગર્વ અનુભવ્યો તો શું એ વાત સાચી છે તો હા વિદ્યાર્થી મિત્રો એ વાત સાચી છે શું લખીશું આપણે ટ્રુ તો અહીંયા આગળ સ્ટેટમેન્ટ આવશે ટ્રુ Number 3 There was a blue button near the bell. There was a blue button near the bell. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે blue button નો હતો કયું બટન હતું તો red button હતું તો અહીં આગળ આપણે શું કે કરીશું આપણે true કે false શું આવશે બરોબર છે શું આવશે false આવશે એટલે અહીં આપણે લખીશું false ઓકે નેક્સ્ટ તેજસ્વીની went to the seashore તેજસ્વીની went to the seashore. શિશોર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો શિશોર એટલે કે દરિયા કિનારો થાય તો દરિયા કિનારાને તમારે કેવું હોય તો શું કહેવાય ઇંગ્લિશની અંદર શિશોર શિશોર એટલે દરિયા કિનારો તો શું તેજસ્વીની દરિયા કિનારે ગઈ હતી ના વિદ્યાર્થી મિત્રો ક્યાં ગઈ હતી નદી કિનારે ગઈ હતી તો આખું સ્ટેટમેન્ટ કેવું થાય ખોટું
ઘણી વાર અહીંયા આગળ આપણને ભૂલ થાય છે કે ક્યાં ગળતી તો અહીંયા આગળ રિવર બેંક આવે શિશોર ના આવે શિશોર એટલે દરિયા કિનારો થઈ જાય અને રિવર બેંક એટલે નદી કિનારો થાય તો આ સ્ટેટમેન્ટ આપણા માટે કેવું છે ફોલ્સ નેક્સ્ટ વન નંબર 5 There came out a big fan on the rear view. There came out a big fan on the rear view. એટલે કે પાછળના પૈડા પરથી પંખો બહાર આવ્યો પાછળના પૈડાથી પંખો બહાર આવ્યો તો એ શું સ્ટેટમેન્ટ સાચું છે તો હા વિદ્યાર્થી મિત્રો પંખો કયા પૈડાથી પાછળ આવ્યો હતો પાછળના પૈડાથી એટલે અહીંયા આગળ આ સ્ટેટમેન્ટ શું થશે ટ્રુ તો અહીંયા આપણે લખીશું तेजस्विनी सो बीट्स ऑफ पेपर ऑन द स्कूल रूम School roof. Tejaswini saw bits of paper on the school. So Tejaswini, the school છે, બરાબર એના ઉપર શું જોયું bits of paper કાગળના ટુકડા જોયા એવું કહે છે. Bits એટલે કે ટુકડાઓ. તો શું એને કાગળના ટુકડા જોયા વિદ્યાર્થી મિત્રો? ના. તે ટુકડા શેના હતા? શેના હતા? ટુકડા નહોતા, પાંદડા હતા. પાંદડા શેના હતા? વૃક્ષના ઝાડના એટલે આ સ્ટેટમેન્ટ શું થશે ફોલ્સ અહીંયા આપણે લખીશું ફોલ્સ નેક્સ્ટ તેજસ્વીની સો અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે So, a flock of birds on her way. તેજસ્વીની રસ્તામાં શું જોયું ફ્લોક ઓફ બર્ડ બરાબર પક્ષીઓનું ટોળું જોયું તો આ સ્ટેટમેન્ટ કેવું છે સાચું છે અહીં આગળ આ સ્ટેટમેન્ટ માટે આપણે શું લખીશું ટ્રુ અને લાસ્ટ આપણે ટ્રુ ફોલ્સ માં લાસ્ટ નંબર પર છે નંબર 8 તેજસ્વીની સો અ કાઇટ ઇન ધ રિવર તેજસ્વીની સો અ કાઇટ ઇન ધ રિવર શું તેજસ્વીનીએ રિવરમાં પતંગ જોયો શું એ પતંગ હતો બરાબર પતંગ હતો વિદ્યાર્થી મિત્રો ના એ શું હતી હોડી હતી પતંગ નહોતો તો અહીંયા આગળ આપણે શું લખીશું શું આવશે આ સ્ટેટમેન્ટ ફોલ્સ આવશે અહીંયા લખી નાખો ફોલ્સ આટલું લખી નાખો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ એમાં રાઇમિંગ વર્ડ્સ લખવાના છે એ રાઇમિંગ વર્ડ્સ અને રાઇમિંગ વર્ડ્સ કેટલા લખવાના છે બે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે જે શબ્દ આપણને આપેલો છે બરાબર એના કેટલા બે રાઇમિંગ વર્ડ આપણે લખવાના છે અને એના પછી આપણે પાસ્ટ ફોર્મ જોઈશું તો લખી નાખો વિદ્યાર્થી મિત્રો આટલું પછી આપણે આગળ જોઈએ
હવે આપણે બે રાઇમિંગ વર્ડ્સ જોવાના છે રાઇટ એટલીસ્ટ ટુ રાઇમિંગ વર્ડ્સ બરાબર કેટલા જોવાના છે બે રાઇમિંગ વર્ડ જોવાના છે ઓકે રાઇટ એટલીસ્ટ ટુ રાઇમિંગ વર્ડ્સ એટલે કે એટલીસ્ટ આપણે કેટલા લખવાના છે વધારેમાં વધારે બે રાઇમિંગ વર્ડ લખવાના છે ઓકે તો આપણે રાઇમિંગ વર્ડ જોઈશું પહેલા શિફ્ટેડ તમને યાદ આવતું હોય વિદ્યાર્થી મિત્રો તો હું અહીંયા પહેલા શું લખીશ અહીંયા આગળ હું વર્ડ લખી નાખીશ બરાબર એ વર્ડ લખા હું લખતો જઉં છું તમે પણ જોડે લખતા જાઓ અને એનો જો આન્સર તમને આવડતો હોય તો મનમાં યાદ રાખો હું જ્યારે પણ લખું ત્યારે તમારે આન્સર જે તમને આવડતો હોય એ મનમાં બોલવાનો બરાબર છે 70 નંબર 2 Crowd. Number 3. Candle. Number 4. Block. And number 5. Cream. તમે કેટલા લખવાના છે રાઇમિંગ વર્ડ તો બે બે રાઇમિંગ વર્ડ લખવાના છે વધારે લખવાના નથી હું વચ્ચે કોમાની નિશાની કરીશ એના પરથી તમને ખ્યાલ આવી જશે બરાબર છે તો પહેલો શબ્દ છે શિફ્ટેડ બરાબર તો શિફ્ટેડ નું શું થશે શિફ્ટેડ નું શું થશે તો પહેલા આપણે લખીએ કયું આવશે ગિફ્ટેડ
Shifted to gifted. અને બીજું શું લખી શકીએ તો lifted. Shifted, gifted અને lifted. બરાબર બની ગયા બે રાઇમિંગ વર્ડ. ઓકે એના પછી છે crowd. Crowd માટે બે રાઇમિંગ વર્ડ્સ કયા લખીશું તો loud અને બીજું તેજસ્વીને થયું હતું proud. એટલા માટે અહીંયા લખીશું proud. Crowd, loud, proud. બંધ બધામાં જો ઉડ ઉડ આવે છે પાછળ ક્રાઉડ લાઉડ બ્રાઉડ એલામાં સિટેડ ગિફ્ટેડ અને લિફ્ટેડ બધામાં ટેડ 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 આવતું બરોબર એટલે રાઇમિંગ વર્ડ બનતા હતા હવે એના પછી છે કેન્ડલ કેન્ડલ તો હવે કેન્ડલ છે તો કેન્ડલ પછી શું લખીશું આપણે હેન્ડલ 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 એટલે બીજું પગમાં પહેરવાના સેન્ડલ તો એના માટે લખીશું આપણે સેન્ડલ સેન્ડલ ઓકે પછી બ્લોક છે તો એક તો આપણને આવડે છે શું થશે તો બ્લોક તો આપણે લખીશું બ્લોક અને બી કાઢી નાખી તો શું બચે છે બ્લોક તો જો બધામાં લોક લોક આવે બ્લોક ફ્લોક અને લોક બધામાં લોક લોક આવે છે એના પછી ક્રીમ ક્રીમ લખ્યું છે તો એના માટે કયું આવશે તો ડ્રીમ અને ટીમ અહીંયા લખવાનું ડ્રીમ અહીંયા લખીશું ટીમ ઓકે આપણો રાઇમિંગ વર્ડ કમ્પ્લીટ થાય છે હવે આપણે જોઈશું કયા શબ્દો જોઈશું પાસ્ટ ટેન્સ ના શબ્દો જોઈશું ઓકે લખી નાખો આટલું પછી આપણે પાસ્ટ ટેન્સ જોઈએ બીજું ટાઇટલ મારો રાઇટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ રાઇટ ધ પાસ્ટ ટેન્સ રાઇટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ રાઇટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ બરાબર આટલી સૂચના લખવાની છે Write the past tense forms. Okay. हमें past form लिखना चाहिए तो पहला एक-एक वाक्य लिखना है. A double P L Y. Apply. तो सूत्र से हम बुद्ध का तो जो आप विद्यार्थी मित्रों के Y आपने लोग से आपने तो Y नहीं आगे सूत्र से व्यंजन से L इतने के व्यंजन मार स्वर तो क्या से A I U बराबर જેનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય ટૂંકમાં એ અહીંયા અત્યારે એ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ એ ઈ આઈ ઓ યુ એમાંથી કોઈ હોય એ ઈ આઈ ઓ યુ એમાંથી કોઈ અહીંયા હોય તો સ્વર કહેવાય પરંતુ એમાંથી કોઈ છે નહીં બરાબર તો એ શું છે વ્યંજન છે ખ્યાલ છે ને આપણે અંગ્રેજી ભાષામાં એ ઈ આઈ ઓ યુ પાંચ સ્વર છે એ ઈ આઈ ઓ યુ પાંચ સ્વર છે અને બાકીના વ્યંજન છે તો અહીંયા તો એ ઈ આઈ ઓ યુ માંથી કોઈ સ્વર છે ના તો શું છે આ વ્યંજન છે હવે વાય ની આગળ જો વ્યંજન લાગેલો હોય વાય ની આગળ જો વ્યંજન લાગેલો હોય તો વાય નો આઈ થઈ જાય છે અને ઈવી પ્રત્યય લાગે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વાય ની આગળ વ્યંજન લાગેલો હોય વાય ની આગળ વ્યંજન હોય અને જો તમારે ભૂતકાળ બનાવવો હોય તો શું થઈ જાય છે વાય નો આઈ થઈ જાય છે અને ઈવી પ્રત્યય લાગે છે તો શું આવશે A double B L પછી Y નો શું થઈ જશે I અને પછી શું પ્રત્યય લાગશે ED પ્રત્યય લાગશે નંબર 2 tell તો tell નું ભૂતકાળ શું થશે told T O L D told નંબર 3 C
আর তো আমরা আছে সিউ সুতা এস এ ডব্লিউ সো নাম্বার 4 থ্রো টি এইচ আর ও ডব্লিউ থ্রো তো এমন সু থাকে যে আদি জগে ই আদি জেসে টি এইচ আর ও নি জগে ই ডব্লিউ থ্রিউ সো বলা হে থ্রিউ এও বলা হে পাঁচমো কম সে कम तो आपसे क्या बड़ा कम तेरे उत्कार सुधर क्या है ना बच्ची नंबर सिक्स गिव गिव सुधर से गेव जी आई वी ई एन सुधर से जी ए वी ई गेव तसे नंबर सेवन नंबर सेवन इज फील नंबर सेवन इज फील बे फील आ गई तेरे मित्रों तुमने क्या चलो बे बे जातना फील आ तुमने खबर चलो चर्चा करिए ना विषय जो ही लेंगे आई एम फील अने आप भी जो एम फील आ बे फील आ बराबर जो बे फील आ आप ही लेके सुख है आप ही लेके अनुभव होता है अने आप ही लेके सुख है बर्बाद होता है બરોબર એવું નહીં કે તમે ફોર્મ ફિલ અપ કરો એટલે એવું ના કે તમે કે ફોર્મ અનુભવ એમાં થાય ફોર્મ ભરો કેવાય આ ફી રીતે ભરવું થાય બરાબર ફોર્મ કે ઇત્યાદિ ગમે તે તમારે ફિલ અપ કરો ફિલ અપ એવું કહેવાય બરાબર છે પાણી ભરો કે ગમે તે ભરો ટૂંકમાં ફી આ એફ આઈ ડબલ એલ ફી એટલે ભરવું અને આ એફ ડબલ એલ ફી એટલે શું થાય અનુભવવું થાય ઓકે તો ફી અને એનું શું થશે ભૂતકાળ ફેર પછી નંબર 8 એમાં રિંગ તો રિંગ નું શું થશે આર આઈ એન જી રિંગ નું આર એ એન જી રેન થશે નંબર 9 થીમ ટી એચ આઈ એન જી થીમ એન થશે ટી એચ ઓ યુ જી એચ ટી થોટ અને નંબર 10 ગો એ તો આવડે તમને ગો નું શું વેન્ટ ઓકે સ્ટુડન્ટ્સ હવે અહીંયા આપણે આ લેક્ચરને વિરામ આપીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરવાના છીએ એનું પ્લાનિંગ કર્યું નેક્સ્ટ લેક્ચરની અંદર જે પણ આપણે અત્યારે ભણી ગયા તેનું આપણે શું કરીશું રિવિઝન કરીશું એના પછી ત્યારબાદ આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 તો આજના લેક્ચરમાં આટલે સુધી સો ટેક કેર ઓકે